વેલકમ ટુ લક્ષ ગ્રુપ ટ્યુશન. હું રવિ પટેલ લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 12 તેની અંદર એકાઉન્ટ પાર્ટ 1 તેની અંદર ચેપ્ટર 1 જે બોર્ડની પરીક્ષામાં 4 ગુણનું આવે છે. અને આ 4 ગુણ પૂરેપૂરા કેવી રીતે લાવી શકાય એની આપણે ચર્ચા કરવાની છે આ લેક્ચરમાં. તો આપણે જોઈએ કે મિત્રો કુલ ગુણ અહીંયા 4 ગુણનું આ ચેપ્ટર આવે છે તેની અંદર એક તો એમસીક્યુ આવે છે. શું આવે છે? એક એમસીક્યુ એટલે કે વિભાગ એની અંદર આવશે અને એક વિભાગ સીની અંદર 3 ગુણનો એક દાખલો આવશે. સાહેબ એવું કંઈક બતાવી દો, તમને થતું હશે કે સાહેબ એવું કંઈક બતાવી દો કે જેની અંદર અમે ચારે ચાર ગુણ બેઠા લઈએ. મિત્રો મારી જોડે એવી ચાવી છે કે ચારે ચાર ગુણ તમે બોર્ડમાં આ ચેપ્ટરના બેઠા લાવી શકો છો. તો તેના માટે વિભાગ એ તો કે સ્વાધ્યાયના 1-10 એમસીક્યુ કરી દેવાના પાકા પાયે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો કે સ્વઅધ્યયન 1-20 એમસીક્યુ આવે. સ્વઅધ્યયન શું છે મિત્રો? તો તમને ખ્યાલ આવશે તમારી જોડે આ નવનીત હોય, નવનીત હશે મિત્રો, તેની અંદર અહીં પાછળની સાઈડ સ્વઅધ્યયન લખેલું હશે તેની અંદર 1-20 એમસીક્યુ આવે છે. તો 1-20 એમસીક્યુ તે અને સ્વાધ્યાયના 1-10 એટલે આ 30 એમસીક્યુ કરી કાઢો મિત્રો. બોર્ડની અંદર આની બહારનો એક પણ એમસીક્યુ ના આવે. ત્યારબાદ વિભાગ સી મિત્રો, વિભાગ સીની અંદર 3 ગુણનો દાખલો ક્યાંથી આવે છે તેની ચર્ચા કરવી હોય તો મિત્રો સ્વાધ્યાયની અંદર પણ દાખલા છે, ઉદાહરણના પણ દાખલા છે અને સ્વઅધ્યયના પણ દાખલા છે. તો ઉદાહરણ નંબર 1-11 અને સ્વાધ્યાયના દાખલા નંબર 3ના 1-11 બીજા દાખલા એટલે કે ટોટલ થયા 22 અને સ્વઅધ્યયન એટલે કે જે મેં અત્યારે તમને બતાવ્યું ગ્રેડની પાછળ તેના દાખલા નંબર 3ના 1-20 દાખલા એટલે કે ટોટલ દાખલા થયા 42. આ 42 દાખલા કરો એટલે તમારે 3 ગુણનો દાખલો આની બહારનો એક કંઈ આવશે નહીં મિત્રો. બોર્ડની અંદર ખાલી એટલું જ થાય છે મિત્રો, ખાલી જે આપણે નામ હોય છે એ ચેન્જ થાય છે, રકમ ચેન્જ થાય છે, બાકી તો દાખલો આ જ પદ્ધતિમાંથી કાઢવામાં આવે છે. 30 એમસીક્યુ આ કરી દો અને 42 પ્રશ્ન એટલે કે 72 પ્રશ્ન કરવાથી તમારા 4 ગુણ આવી શકે છે. તો મિત્રો આ જ તમારે વારંવાર તૈયારી કરવાની, નહીં અપેસિક પકડવાની, નહીં ગાલાનું અસાઇનમેન્ટ. જો તમારે સારા ગુણે અને વ્યવસ્થિત 70ની ઉપર મેરિટ લાવવું હોય, 70-80 સૌથી વધારે જે માર્ક્સ લાવે છે મિત્રો એ લોકો આ જ રીતે તૈયારી કરે છે. કોઈ અપેસિક લેવાની જતું, કોઈ ગાલાના પેપર સોલ્વ કરવા જતું નથી. તો મિત્રો આટલું જ કરજો, બીજું વધારાનું કંઈ જ કરવાની જરૂર નથી. ખાલી ગાલાનું એસાઇનમેન્ટ મિત્રો તમારું પેપર પ્રેક્ટિસ કરવા માટે હોય છે, જેથી સ્પીડ મેન્ટેન કરી શકાય કે 3 કલાકની અંદર પેપર કેટલી રીતે આપણે પતાવી શકીએ છીએ, એટલે ખાલી પેપર પ્રેક્ટિસ માટે ગાલા હોય છે. તો મિત્રો આટલું જ તૈયાર કરશો તો તમારા બેઠા 4 ગુણ બોર્ડની અંદર આવશે ને આવશે ને આવશે જ. જો મિત્રો આ ચેનલ આપણે ખાસ કરીને જે વિદ્યાર્થીઓને ટ્યુશનની ફી વધારે લાગે છે અથવા જે લોકો બિલકુલ ટ્યુશન રાખી શકતા નથી એવા લોકોને આ ચેનલ શેર કરો, જેથી બિચારો ઘરે બેઠા પણ ભણી શકે અને તમારે જેમ તમને પણ હેલ્પ થશે. જો વિડીયોમાં વ્યવસ્થિત રીતે જોશે ને તો એને વધારે ખબર પડશે, તો તમને પણ હેલ્પફુલ થઈ શકે છે. તો મિત્રો વધારે જે પણ લોકો ગરીબ છે તેમના શેર કરતા રહો જેથી ઘરે બેઠા ભણી શકે. અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.